Hello friends, welcome back to the English video lecture. Vidyarthi mitro, ajna video lecture ma apde parts of speech na baki na je baat chhe. For example, ajna video lecture ma apde prepositions, conjunction ane interjection vishe aaj apde abhyas karishu. Vidyarthi mitro, agauna video lecture ma apde parts of speech na je mukhya badha baat je chhe ena vishe abhyas kare. For example, noun chhe, pronoun chhe, adjective chhe, verb chhe. Proposition પણ બોલે છે અલગ અલગ છે સાચો ઉચ્ચાર થાય છે preposition prepositions એટલે નામયોગી અવયવ આમ તો વિદ્યાર્થી મિત્રો આ ટોપિક આપણે અગાઉ લઈ ચૂક્યા છીએ લેક્ચર નંબર 14 બરાબર છે લેક્ચર નંબર 14 માં આપણે 14મો લેક્ચર આના વિશે આપણે prepositions નો ભણ્યા હતા અને જો તમે લેક્ચર નંબર 14 અત્યાર સુધી ન જોયો હોય તો તમે જોઈ લેજો અને ત્યારબાદ તમે આ વિડિયો જોઈ શકો છો કારણ કે એ લેક્ચર નંબર 14 માં સૌથી પહેલા જ આપણે જે બધી બેઝિક prepositions છે prepositions શું કહેવાય એ શું દર્શાવે છે કઈ preposition નો શું અર્થ છે એક્ઝામ્પલ સાથે આપણે વિડિયો લેક્ચર અભ્યાસ કર્યો હતો એટલે લેક્ચર નંબર 14 લેક્ચર 14 જે છે એ તમે જોઈ લેજો અને ત્યારબાદ તમે આ લેક્ચર જોઈ શકો છો બરાબર છે તો preposition નામ યોગી અવયવ એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે preposition છે એ વાક્યમાં શું અર્થ છે એનો શું હોય છે ફોર એક્ઝામ્પલ ધ બુક ઇઝ ઓન ધ ટેબલ બરાબર છે એટલે કે જે પુસ્તક છે એ ક્યાં છે તો કે ટેબલ ઉપર છે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ પુસ્તક ટેબલ ઉપર છે તો આ વાક્યમાં preposition કઈ છે તો કે ઓન છે બરાબર છે અહીંયા ઓન જે છે એ બે કાર્ય કરે છે ખાસ યાદ રાખજો બરાબર સૌથી પહેલું કાર્ય એનું એ છે કે આ બંને શબ્દોને જોડે છે બરાબર છે બુક અને ટેબલ ને જોડવાનું કાર્ય કરે છે અને બીજું એક કાર્ય એ પણ કરે છે કે બુક અને ટેબલ વચ્ચે શું સંબંધ છે વોટ ઇઝ ધ રિલેશન બિટવીન બુક એન્ડ ટેબલ ઇટ શોઝ ઓન પ્રેપોઝિશન બરાબર છે આ ઓન જે છે બે કાર્ય કરે છે સૌથી પહેલું બુક અને ટેબલ આ બંને શબ્દને જોડવાનું કાર્ય કરે છે અને ત્યારબાદ બીજું એક કાર્ય એ કરે છે કે બુક અને ટેબલ વચ્ચે શો સંબંધ છે બંને વચ્ચે રિલેશન શું છે એ પણ દર્શાવે છે કે પુસ્તક છે પણ ક્યાં છે ટેબલ ઉપર છે બરાબર છે એ સંબંધ દર્શાવે છે તો પ્રેપોઝિશન એ નામ કે સર્વનામ કોની આગળ મૂકવામાં આવે છે તો કે નામ કે સર્વનામ આગળ મૂકવામાં આવતો એવો શબ્દ છે કે જે તે નામ વડે સૂચવતી વ્યક્તિ હોય અથવા વસ્તુ હોય એને અન્ય વસ્તુ સાથે સો સંબંધ છે શું સંબંધ છે એ સંબંધ દર્શાવે છે ખાલી એટલું જ યાદ રાખવાનું છે કોઈ પણ સેન્ટેન્સ માં પ્રપોઝિશન્સ નો ઉપયોગ થાય એના બે કાર્યો સૌથી પહેલું કાર્ય એ બંને શબ્દ વ્યક્તિ હોય કે બીજી વ્યક્તિ હોય અથવા વસ્તુ હોય કે વ્યક્તિ હોય એને જોડવાનું કાર્ય કરે છે અને વસ્તુ વસ્તુ સાથે કે વ્યક્તિ વસ્તુ સાથે કે પછી વસ્તુ વસ્તુ સાથે શું સંબંધ છે એ સંબંધ દર્શાવવાનું કાર્ય કરે છે સંબંધ દર્શાવે છે બરાબર છે થોડા એક્ઝામ્પલ દ્વારા જોઈએ ફોર એક્ઝામ્પલ ધેર આર ફ્લાવર્સ ઓન ધ પ્લાન્ટ વૃક્ષ ઉપર ફૂલો છે બરાબર તો જો અહીંયા શું છે ઓન છે પ્રપોઝિશન પછી હી ઇઝ ફોન્ડ ઓફ ટી તે ચા નો શોખીન માણસ છે તો એ ઓફ છે ધ ડોગ જમ્પ ઓવર ધ વોલ કૂતરા એ દીવાલની ઉપરથી કૂદકો માર્યો તો પ્રપોઝિશન ઓવર છે હી પ્લેઝ વિથ અ બોલ એન્ડ અ બેટ તે બોલ અને બેટ વડે રમે છે તો વિથ છે અહીંયા બે નામ છે બોલ અને બેટ ધ રિવર રન્સ થ્રુ ડિઝર્ટ એન્ડ હિલ્સ નદી છે એ રણમાંથી અને ટેકરીઓમાંથી વહે છે તો ડિઝર્ટ અને હિલ્સ અહીંયા પ્રપોઝિશન શું છે તો કે થ્રુ બરાબર અહીંયા શું છે તો કે વિથ રેડી હવે અહીંયા તમે જો કોણ છે કોણની પહેલા શું છે ફ્લાવર્સ ફ્લાવર્સ એટલે નામ થાય એની પછી ફોન છે ફોન જે છે એ ડી જે છે એડજેક્ટિવ ત્યારબાદ ઓવર જમ્પ છે તો જમ્પ શું છે તો કે વી વર્બ છે બરાબર એના પછી વી છે બે નામને જોડે છે બોલ ને પેટ ને થ્રુ છે એ બંને જોડે છે રિઝલ્ટ અને હિલ્સ એટલે આવી જ રીતે આ પ્રેપોઝિશન જે છે એ નામ હોય એડજેક્ટિવ હોય વર્બ હોય એની સાથેનો સંબંધ દર્શાવે છે બે નામને જોડવાનું કાર્ય કરે છે તો વિદ્યાર્થી મિત્રો આને પ્રેપોઝિશન્સ ગુજરાતીમાં નામયોગી અવયવ કહેવામાં આવે છે બરાબર એના પછી આગળ વધીએ કે પ્લેસ ઓફ પ્રેપોઝિશન કે આ જે નામયોગી અવયવ છે તેનું સ્થાન શું છે તો
प्लेस ऑफ प्रपोजिशंस કેતા નામ યોગી અવયવનું સ્થાન કે વાક્યમાં એને કઈ જગ્યાએ મૂકવામાં આવે છે ક્યાં લખવામાં આવે છે બરાબર છે તો પ્રપોજિશન સામાન્ય રીતે નામ કે સર્વનામની આગળ આવે છે નોર્મલી તો સામાન્ય છે બેઝિક ગ્રામરનો નિયમ છે કે પ્રપોજિશન્સ આવે ક્યાં તો કે નામ કે સર્વનામની આગળ જેમ કે ઓન ધ ટેબલ તો ટેબલ ની આગળ શું છે ઓન બરાબર છે અંડર ધ ટ્રી તો ટ્રી ની આગળ શું છે અંડર નામ કે સર્વનામની આગળ બરાબર છે તો એ તો છે પણ હજી બીજો એક નિયમ છે કે પરંતુ જ્યારે વાક્યમાં સંબંધક સર્વનામનો ઉપયોગ થયો હોય વાક્યમાં જ્યારે સંબંધક સર્વનામનો ઉપયોગ થયો હોય ત્યારે પ્રપોઝિશન હંમેશા ક્યાં આવે છે વાક્યને અંતે મૂકવામાં આવે છે તો એક તો છે કે પ્રપોઝિશન નામ કે સર્વનામની આગળ આવે છે પછી બીજો પણ ઉપયોગ છે કે જ્યારે સંબંધક સર્વનામનો વાક્યમાં ઉપયોગ થાય સંબંધક સર્વનામ જે બે વાક્યને જોડવાનું કાર્ય કરે છે એ સંબંધક સર્વનામ જ્યારે વાક્યમાં ઉપયોગ થાય ત્યારે પ્રપોઝિશન છે એ વાક્યને અંતે લાસ્ટમાં મૂકવામાં આવે છે ફોર એક્ઝામ્પલ તરીકે This is the woman that you were talking about. બરાબર છે એટલે મતલબ કે આ એ જ સ્ત્રી છે કે જેના વિશે તમે વાત કરી રહ્યા હતા Here is the watch આ એ ઘડિયાળ આ રહી ઘડિયાળ કે that you asked for કે જેના માટે તમે પૂછ્યું હતું Here is the girl આ રહી એ છોકરી whom you were talking about જેના વિશે તમે વાતો કરી રહ્યા હતા કે this is the umbrella આ એ છત્રી છે કે that you were searching for જેના માટે જેની તમે શોધખોળ કરી રહ્યા હતા તો આ દરેક વાક્યમાં સંબંધક સર્વનામ that છે that અહીંયા whom છે અને અહીંયા that છે બરાબર છે સંબંધક સર્વનામ બે વાક્ય જોડે છે કે this is the woman એક વાક્ય you were talking about બીજું વાક્ય બંને વાક્ય જોડે છે પણ સંબંધક સર્વનામ દે તો ચારે ચાર વાક્યમાં સંબંધક સર્વનામનો ઉપયોગ થયો છે જ્યારે વાક્યમાં સંબંધક સર્વનામનો ઉપયોગ થાય ત્યારે પ્રપોઝિશન કે આવે છે વાક્યને અંતે ફોર એક્ઝામ્પલ પહેલામાં છે about બીજામાં છે for ત્રીજામાં છે about અને ચોથામાં છે for તો એક જ બાબત યાદ રાખવાની છે માત્ર બે જ જગ્યાએ પ્રપોઝિશન નું સ્થાન હોય છે સૌથી પહેલું સામાન્ય રીતે આપણે નામ કે સર્વનામ ને આગળ મૂકીએ છીએ એની પહેલા મૂકીએ છીએ બરાબર છે અને બીજું સ્થાન ક્યાં છે તો જ્યારે વાક્યમાં સંબંધક સર્વનામ નો ઉપયોગ થાય ત્યારે પ્રપોઝિશન જે છે એ વાક્યને અંતે લાસ્ટ માં મૂકવાનું જેમ કે અહીંયા ધેટ ધેટ હુમ અને ધેટ આ ચાર વાક્યમાં આ સંબંધક સર્વનામ નો ઉપયોગ થયો છે તો પ્રપોઝિશન વાક્યને અંતે છે અબાઉટ ફોર અબાઉટ બરાબર છે તો આ એ છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો એના પછીનો આપણો ટોપિક છે કે કાઇન્ડ્સ ઓફ પ્રપોઝિશન્સ કાઇન્ડ્સ ઓફ પ્રપોઝિશન્સ એટલે કે નામ યોગી અવયવના પ્રકારો કે કેટલા કેટલા પ્રકારની પ્રપોઝિશન્સ આવે છે કેટલા કેટલા પ્રકારની નામ યોગી અવયવો છે તો સૌથી પહેલું સિમ્પલ પ્રપોઝિશન સિમ્પલ એટલે જે સાદા નામ યોગી અવયવ છે સાદા નામ યોગી અવયવ એટલે જે સિમ્પલ વર્ડ્સ થી બનેલા હોય એટ બાય ફોર ફ્રોમ ઇન ઓફ થ્રુ આ બધી સિમ્પલ પ્રપોઝિશન્સ છે એમાં કે બીજા આગળ પાછળ કે પ્રત્યે લગાડેલા નથી અથવા બીજા કે નિયમો લાગુ પડતા નથી એવી સિમ્પલ પ્રપોઝિશન સેકન્ડ છે કમ્પાઉન્ડ તો જો વિદ્યાર્થી મિત્રો કમ્પાઉન્ડ નો અર્થ થાય છે સંયુક્ત શું થાય છે સંયુક્ત તો સંયુક્ત કેવી રીતે કે જેની રચના નામ વિશેષણ કે ક્રિયા વિશેષણ આગળ પ્રત્યે લગાડીને મેળવવા સૌથી પહેલી સિમ્પલ પ્રપોઝિશન જે સાદી પ્રપોઝિશન્સ છે બીજી જે કમ્પાઉન્ડ સંયુક્ત છે જેની રચના કે નામ આગળ કો પ્રત્યે લગાડી દો વિશેષણ આગળ પ્રત્યે લગાડી દો કે પછી કોઈ ક્રિયા વિશેષણ કે ક્રિયા આગળ પ્રત્યે લગાડીને બરાબર છે એ બનાવવામાં આવે છે એ બધી કમ્પાઉન્ડ પ્રપોઝિશન્સ છે ફોર એક્ઝામ્પલ તરીકે અબાઉટ તો તમે જો આર્ટિકલ એ છે બરાબર અબાઉટ તો એ છે અક્રોસ તો જો ક્રોસ ને આપણે એ લગાડ્યો ક્રોસ તો ક્રોસ ક્રિયા પછી એના આર્ટિકલ એ લગાડ્યું વિથ અરાઉન્ડ છે અરાઉન્ડ છે તો રાઉન્ડ જો અરાઉન્ડ થઈ ગયું બિફોર છે તો બી બિલો તો બી બીનીથ બિસાઇડ તો જો સાઇડ નું બી બરાબર છે બિટવીન છે પછી બિયોન્ડ છે ઇનસાઇડ તો સાઇડ અને પછી આગળ ઇન પ્રત્યે લગાડ્યું એટલે આઉટ અને સાઇડ તો આઉટસાઇડ બની ગયું તો કોઈ વિશેષણ હોય કોઈ નામ હોય સર્વનામ ક્રિયાપદ એની આગળ કોઈ પ્રત્યે લગાડીને જે પ્રપોઝિશન્સ બને છે એ બધી કમ્પાઉન્ડ પ્રપોઝિશન્સ છે એટલે કે સંયુક્ત છે બરાબર અને ત્રીજો પ્રકાર છે એ છે ફ્રેઝ પ્રપોઝિશન્સ ફ્રેઝ પ્રપોઝિશન્સ એટલે કે શબ્દ સમૂહ રૂપી નામ યોગી અવયવ શબ્દ સમૂહ રૂપી નામ યોગી અવયવ શબ્દ સમૂહ એટલે કે જે એક કરતા વધારે વર્ડ્સ નો બનેલો શબ્દ સમૂહ જે ઇંગ્લિશ માં આપણે ફ્રેઝ કહીએ છીએ બરાબર છે એ શબ્દ સમૂહ રૂપ નામ યોગી અવયવ જે છે એ આપણો ત્રીજો પ્રકાર છે બરાબર છે ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા છે અકોર્ડિંગ ટુ તો અકોર્ડિંગ ટુ એટલે ના પ્રમાણે પછી ઇન અકોર્ડન્સ વિ શબ્દ સમજો ઇન છે
અકોર્ડન્સ છે એટલે ત્રણ શબ્દો ભેગા કરીને પ્રપોઝિશન બનાવી છે એટલા માટે એને ફ્રેઝ પ્રપોઝિશન્સ કહેવાય છે તો નામ મતાનુસાર પછી છે ઇન પ્લેસ ઓફ એટલે ની જગ્યાએ પછી છે ઇન એડિશન ટુ એટલે કે ઉપરાંત પછી છે અલોંગ વિથ તો ની સમાંતર અથવા ની સાથે ની સાથે એની પછી છે ઓન બિહાફ ઓફ એટલે ના વતી પછી છે ઇન સ્પાઇટ ઓફ એટલે તેમ છતાં પણ પછી બીકોઝ ઓફ ને કારણે બરાબર છે ઇન્સ્ટેડ ઓફ ને બદલે પછી ઓન એકાઉન્ટ ઓફ ને લીધે અથવા ને કારણે ઓવિંગ ટુ એટલે પણ ને લીધે ને કારણે ડ્યુ ટુ ને લીધે ને કારણે પછી છે ઇન ફ્રન્ટ ઓફ ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે ફોર ધ સેક ઓફ એટલે ને ખાતર અથવા ને માટે ઇન ઓર્ડર ટુ એટલે ના હેતુથી તો વિદ્યાર્થી મિત્રો આ બધી એવી પ્રપોઝિશન્સ છે કે જે ફ્રેઝના રૂપમાં છે શબ્દ સમૂહના રૂપમાં પહેલી છે સિમ્પલ સેકન્ડ છે કમ્પાઉન્ડ અને ત્રીજી છે ફ્રેઝ અને ચોથી પ્રપોઝિશન વિદ્યાર્થી મિત્રો એ છે પાર્ટિસિપલ પ્રપોઝિશન્સ પાર્ટિસિપલનો અર્થ થાય છે કૃદંત શું થાય છે કૃદંત અને પાર્ટિસિપલ એટલે આપણે જે કૃદંતની વાત કરીએ છીએ એ છે વર્તમાન કૃદંત બરાબર છે વર્તમાન કૃદંત એટલે આપણે જેને વી ફોર કહીએ છીએ વી ફોર એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે છે બરાબર છે એ પાર્ટિસિપલ પ્રપોઝિશન્સ છે ફોર એક્ઝામ્પલ તરીકે સમજો અહીંયા બેરિંગ છે કન્સર્નિંગ છે ડ્યુરિંગ છે કન્સિડરિંગ છે રિગાર્ડિંગ છે રિસ્પેક્ટિંગ છે પેન્ડિંગ છે ટચિંગ છે આ બધા જ વર્ડ્સમાં એક કોમન બાબત છે શું છે કોમન આઈએનજી પ્રત્યે લગાડેલો છે અને ધેટ્સ વાય વી કોલ ધેમ પાર્ટિસિપલ પ્રપોઝિશન્સ એટલા માટે જ આપણે એને કૃદંત નામયોગી અવ્યય કહીએ છીએ જે પ્રપોઝિશન્સ છે પણ કૃદંતના સ્વરૂપમાં છે એટલા માટે એને પાર્ટિસિપલ પ્રપોઝિશન્સ બોલાય કહેવામાં આવે છે એક્ઝામ્પલ થોડાક જોઈએ કે કન્સિડરિંગ ધ સિચ્યુએશન ખરાબ હવામાનને ન ગણતા એને ધ્યાનમાં ન લેતા ટ્રેન સમયસર આવી જશે ટચિંગ ધ મેટર આ બાબતને લઈને આઈ હેવ નોટ યેટ મેડ અપ માય માઇન્ડ મેં હજી સુધી કઈ નિર્ણય લીધો નથી તો ટચિંગ કન્સિડરિંગ છે બેરિંગ છે ટચિંગ છે આ બધી પ્રપોઝિશન્સ છે એ પાર્ટિસિપલ પ્રપોઝિશન્સ છે વિદ્યાર્થી મિત્રો પ્રપોઝિશન્સ નામયોગી હોયના ચાર પ્રકાર છે સિમ્પલ પ્રપોઝિશન્સ ત્યારબાદ આવે છે સેકન્ડ છે જો તમે સેકન્ડ છે કમ્પાઉન્ડ પહેલી છે સિમ્પલ પ્રપોઝિશન સેકન્ડ છે કમ્પાઉન્ડ ત્રીજી છે ફ્રેઝ અને ચોથી છે પાર્ટિસિપલ એટલે સાદા નામયોગી અવયવ ત્યારબાદ બીજો પ્રકાર છે સંયુક્ત ત્રીજો પ્રકાર છે શબ્દ સમૂહરૂપી અને ચોથો પ્રકાર છે કૃદંત રૂપી નામયોગી અવયવ બરાબર છે તો એના પછી આગળ વધીએ એના પછીનો ટોપિક છે કે રિલેશન્સ એક્સપ્રેસ્ડ બાય પ્રપોઝિશન્સ વિદ્યાર્થી મિત્રો જ્યારે વાક્યમાં પ્રપોઝિશન ઉપયોગ થાય ત્યારે બે કાર્ય કરે છે સૌથી પહેલું એ બંને જે તે નામ છે જે તે વ્યક્તિ છે વ્યક્તિ વસ્તુને જોડવાનું કાર્ય કરે છે સેકન્ડ એ વ્યક્તિને વસ્તુ સાથે કે વસ્તુને વસ્તુ સાથે શો સંબંધ છે એ સંબંધ પ્રગટ કરે છે તો ક્યાં ક્યાં સંબંધ પ્રગટ થાય છે પ્રપોઝિશન્સ થી ક્યાં ક્યાં સંબંધ દર્શાવવામાં આવે છે એ આપણે એના પછીના ટોપિકમાં જોઈએ તો સૌથી પહેલું સામાન્ય રીતે પ્રપોઝિશન્સ છે એ સ્થળ જગ્યા કે સ્થાન સ્થળ જગ્યા કે સ્થાન એટલે કે સામાન્ય રીતે પ્લેસ દર્શાવે સ્થળ બરાબર ફોર એક્ઝામ્પલ બિસાઇડ અ ટેબલ ક્યાં તો કે ટેબલની બાજુમાં એટલે સ્થળ દર્શાવ્યું ટુવર્ડ્સ ટાઉન શહેર તરફ એટલે જગ્યા દર્શાવી અંડર ધ બેન્ચ બેન્ચની નીચે સ્થળ દર્શાવ્યું વિધિન ધ હાઉસ ઘરની અંદર તો સ્થળ દર્શાવ્યું તો સામાન્ય રીતે સ્થળ જગ્યા સ્થાન દર્શાવે છે સેકન્ડ છે સમય કે કાળ દર્શાવે સમય દર્શાવે પોઝિશન જેમ કે આફ્ટર હર મેરેજ તેના લગ્ન પછી ડ્યુરિંગ ધ પ્રીવિયસ નાઇટ આગલી રાત અગાઉ દરમિયાન સિન્સ અ ચાઇલ્ડહુડ તેના બાળપણથી જ બરાબર છે તો સમય દર્શાવે તેના મેરેજ પછી બરાબર છે આગલી રાત દરમિયાન તેના બાળપણથી જ તો સમય દર્શાવે ત્રીજો પ્રકાર છે કર્તવ્ય કે નિમિત્ત કર્તવ્ય કે નિમિત્ત એટલે કંઈક કાર્ય થઈ જાય પણ કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ છે નિમિત્ત બને બરાબર એની ઉપયોગ એની મદદથી એ કાર્ય કરવામાં આવે જેમ કે સેન્ડ ધ લેટર બાય પોસ્ટ બરાબર પત્ર મોકલવામાં આવ્યો પણ કોના દ્વારા પોસ્ટ એટલે ટપાલી દ્વારા પત્ર મોકલવામાં પોસ્ટ દ્વારા પછી કટ ઇટ વિથ અ નાઇફ
કોઈ પણ વસ્તુને કાપવાનો હોય પણ કેવી રીતે નાઇફ છરી વડે તો જો પત્ર મોકલવાની ક્રિયા કોના વડે થાય છે પોસ્ટ વડે કોઈ વસ્તુ કાપવાની ક્રિયા કોના વડે થાય છે નાઇફ છરી વડે તો કર્તવ્ય કે નિમિત્ત કે બને છે એના પછી આગળ વધીએ તો રીત દર્શાવે છે પ્રપોઝિશન્સ બરાબર રીત જેને ઇંગ્લિશમાં મેનર કહીએ છીએ જેમ કે ફોટ ઇટ વિથ કરેજ એટલે તેઓ લડ્યા ખરા પણ કેવી રીતે લડ્યા કરેજ બહાદુરતાથી બરાબર છે કે કારણ કે હેતુ દર્શાવે છે ડાઇડ ઓફ સ્ટારવેશન સ્ટારવેશન એટલે ભૂખ મરો કે તેઓ મૃત્યુ પામે પણ શેના લીધે ભૂખ મરાથી મૃત્યુ પામે તેના ભૂખ મરવાનું કારણ ભૂખ મરાનું મૃત્યુ પામવાનું કારણ શું હતું તો કે સ્ટારવેશન ભૂખ મરો હતો કે વર્ક ફોર ધ ગુડ નોલેજ ગુડ ઓફ ધ સોસાયટી કે સમાજના સારા માટે તે કાર્ય કરતો હતો તો એનો કામ કરવાનો હેતુ શું છે કે સમાજનું ભલું થાય બરાબર છે પછી જે માલિકી કે કબજો બરાબર છે જેમ કે ધ ટેમ્પલ ઓફ શિવ ધ ટેમ્પલ ઓફ શિવ કે મંદિર છે પણ કોનું છે શિવનું મંદિર છે તો અહીંયા કબજો માલિકી બની થઈ શિવની થઈ ધ બોય વિથ લોંગે લાંબા વાળ સાથે છોકરો બરાબર છે પછી છે માપ ધોરણ દર કે મૂલ્ય દર્શન જેમ કે હી સેલ્સ પોટેટોઝ એટ 10 રૂપિસ પર કિલો એટલે તે બટેટા વેચે છે હું ભાવ વેચે છે 10 રૂપિયાના કિલો વેચે છે બરાબર છે કે જે માપ ધોરણ મૂલ્ય દર્શાવે છે પછી છે વિરોધાભાસ દર્શાવે વિરોધાભાસ એટલે આફ્ટર એવરી એફર્ટ કે દરેક પ્રયત્ન કરવા છતાં પણ એટલે પછી પણ વન મેમ્બર કોઈ પણ વ્યક્તિ પડશે તો ભલે પ્રયત્ન કરે છતાં કોઈ પણ વ્યક્તિ પડશે તો ખરા ફોર વન એનિમી એક દુશ્મન છે છતાં પણ હી હેઝ અ 100 ફ્રેન્ડ તેને 100 મિત્રો છે ભલે દુશ્મન એક છે પણ મિત્રો કેટલા છે 100 મિત્રો છે વિરોધાભાસ થાય બરાબર પછી છે અનુમાન પ્રેરક બળ સ્ત્રોત મૂળ અને ઉદ્ભવ સ્થાન બરાબર ફોર એક્ઝામ્પલ હિઝ નોલેજ કમ્સ ફ્રોમ રીડિંગ તેનું નોલેજ જ્ઞાન છે ક્યાંથી આવે છે તેના વાંચનમાંથી આવે છે તો એના નોલેજ નો સ્ત્રોત શું છે ઉદ્ભવ સ્થાન છે વાંચન લાઇટ ઇમેન ઇમેનેન્સ ફ્રોમ ધ સન પ્રકાશ ક્યાંથી ઉદ્ભવે છે તો કે સૂર્યમાંથી ઉદ્ભવે છે તો પ્રકાશનું પ્રેરક બળ એનું સ્ત્રોત એનું મૂળ એનું ઉદ્ભવ સ્થાન છે સન છે સૂર્ય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રપોઝિશન્સ છે એ સંબંધ દર્શાવે છે અલગ અલગ પ્રકારના પ્રપોઝિશન્સ હોય છે અને એ વ્યક્તિ વ્યક્તિ વસ્તુ વ્યક્તિ કે પછી વ્યક્તિ વસ્તુ સાથે શું સંબંધ છે એ સંબંધ પ્રગટ કરે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પાર્ટ્સ ઓફ સ્પીચના બાકીના પાર્ટ્સ તરફ આપણે આગળ વધીએ તો એના પછીનો ટોપિક છે કન્જક્શન વિદ્યાર્થી મિત્રો કન્જક્શનને કનેક્ટિવ્સ પણ કહેવામાં આવે છે જો કે મોડર્ન ગ્રામર ઇંગ્લિશ મુજબ એને સિન્થેસિસ પણ બોલવામાં આવે છે નોર્મલી કન્જક્શનને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સંયોજક બરાબર છે તો સંયોજકનું કાર્ય શું છે તો કે સંયોજન કરવાનું છે સંયોજન કરવું એટલે તો કે ભેગું કરવું જોડવું મતલબ બે વાક્ય હોય બે શબ્દો હોય તેને જોડવાનું કાર્ય કરે છે બરાબર છે થોડાક એક્ઝામ્પલ્સ દ્વારા આપણે સમજીએ ફોર એક્ઝામ્પલ હી કોટ એન્ડ થ્રુ ધ બોલ પે ફીઝ ફોર લીવ ધ સ્કૂલ She bought vegetables and fruits. Do you know that he is a doctor? So, સૌથી પહેલું સેન્ટેન્સ છે કે he caught and threw the ball. મતલબ તેણે દડો પકડ્યો અને તેણે દડો ફેંક્યો. અહીં આપણે જોઈ શકીએ છીએ એક જ કર્તા દ્વારા બે ક્રિયા થયેલી છે. દડો પકડ્યો પણ તેણે અને ફેંક્યો પણ તેણે. અને બંને ક્રિયાને આપણે એન્ડ થી જોડેલી છે. એન્ડ પહેલા એક ક્રિયા છે અને એન્ડ પછી એક ક્રિયા છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો સંયોજક જે છે એ બંને વાક્યને જોડવાનું કાર્ય કરે છે. એના પછીનો સેન્ટેન્સ છે કે પે ફીસ મતલબ ફી ચૂકવો ઓર અથવા લીવ ધ સ્કૂલ અથવા શાળા છે તે છોડી દીધો. તો અહીંયા સંયોજક શું છે ઓર બરાબર છે કે જે એક પ્રકારનો ચેતવણીનો ભાવ છે કે તમે ફી ચૂકવી દીધો નહીંતર શું થશે તો નહીંતર તમે શાળા છોડીને જતા રહ્યો. તો બંને વાક્યને છોડવાનું કાર્ય કરે છે. એના પછી છે કે શી બોટ વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ એટલે કે તેણે શાકભાજી ખરીદ્યા અને તેણે ફળો ખરીદ્યા. તો અહીંયા બંને શબ્દને જોડવાનું કાર્ય કરે છે. એમાં એક છે વેજીટેબલ્સ અને એક છે ફ્રૂટ્સ. એની પછી છે કે ડુ યુ નો ધેટ હી ઇઝ અ ડોક્ટર કે શું તમે જાણો છો કે તે ડોક્ટર છે. તો આ સેન્ટેન્સમાં આપણે જોઈ શકીએ છીએ કે આ બંને સેન્ટેન્સ જે છે એ ધેટ વડે જોડાયેલા છે. બરાબર ધેટ પહેલા એક વાક્ય ધેટ પછી એક વાક્ય. જો કે વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડિયો લેક્ચર્સમાં આપણે આ ટોપિક લઈ લીધો છે લેક્ચર્સ નંબર 70 એન્ડ 80
लेक्चर नंबर 17 અને 18 કન્જક્શન પાર્ટ 1 લેક્ચર નંબર 17 છે કન્જક્શન પાર્ટ 2 લેક્ચર નંબર 18 છે તો આ વિડિયો જોતા પહેલા તમે એ વિડિયો જોઈ લેશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા કયા પ્રકારના કન્જક્શન્સ છે કયો ક્યુ કન્જક્શન છે ક્યુ સંયોજક એ કેવો ભાવ સૂચવે છે વાક્યમાં કેવી રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે લેક્ચર નંબર 17 અને 18 માં આપણે અગાઉ વાત કરી ચૂકેલા છીએ તો આ વિડિયો જોતા પહેલા તમે એકવાર એ વિડિયા પર નજર ફેરવી લેજો એના પછી આપણે આગળ વધીએ તો નોર્મલી આ જે બધા કન્જક્શન્સ જે છે એ અલગ અલગ પ્રકારના હોય છે અથવા અલગ અલગ ભાવ સૂચવે છે અલગ અલગ પરિસ્થિતિ સિચ્યુએશન પ્રમાણે જે તે સંયોજક વપરાય છે તો હવે આપણે એ ટોપિક તરફ આગળ વધીએ કાઇન્ડ્સ ઓફ કન્જક્શન્સ એટલે સૌથી પહેલો ટોપિક છે કે ક્યુમ્યુલેટિવ અથવા કોપ્યુલેટિવ કન્જક્શન્સ એટલે અમુક કન્જક્શન્સ એવા છે કે જે ઉમેરો કરે છે ઉમેરો કરે છે એટલે એ વધારે અર્થ દર્શાવે છે વાક્ય વિશે વધારે વાત કરે છે અથવા બીજા શબ્દોનો ઉમેરો કરે છે તો એવા કન્જક્શન્સ ક્યાં છે તો સૌથી પહેલું છે એન્ડ એન્ડ એટલે અને ત્યારબાદ બોથ એન્ડ એટલે કે બંને આ બંને બહુવચન આવે છે એઝ વેલ એઝ એટલે નીચ નોટ ઓનલી બટ ઓલસો એટલે કે માત્ર આજ નહીં પહેલું પણ એ બંને એકવચનમાં આવે છે તો એટલા કન્જક્શન્સ એવા છે કે જે ઉમેરો કરે છે અને પછી આગળ વધીએ તો અલ્ટરનેટિવ અલ્ટરનેટિવ નો અર્થ થાય છે કે જે વિકલ્પ કે પસંદગી દર્શાવે છે આપણી પાસે ઓપ્શન છે આપણી પાસે ચોઇસ છે બરાબર છે એ દર્શાવે છે ફોર એક્ઝામ્પલ આઈધર જે આપણે લેક્ચર નંબર 17 અને 18 માં બધા જ કન્જક્શન્સ નો અભ્યાસ કરી ચૂક્યા છે તો પાર્ટ્સ ઓફ સ્પીચ માં છે એટલા માટે આપણે એને રિપીટ કરીએ છીએ આઈધર એટલે બેમાંથી એક નાઈધર નો બેમાંથી એક પણ નહીં ઓર એટલે અથવા અને ઓર એલ્સ એટલે નહીંતર એવો ભાવ થાય છે એના પછી આગળ વધીએ તો કોન્ટ્રાસ્ટ જેને આપણે ફંક્શનની ભાષામાં કહીએ છીએ અથવા એને એડવર્સિટિવ પણ કહેવામાં આવે છે જેને ગુજરાતીમાં કહેવાય છે વિરોધાભાસ તો અમુક કન્જક્શન્સ એવા છે કે જે વિરોધાભાસ દર્શાવે છે એ ક્યાં ક્યાં છે તો દો અલ્દો ઇવન દો અને ઇવન ઇફ જેનો અર્થ થાય છે જો કે છતાં પણ ત્યારબાદ આવે છે બટ એટ અને સ્ટીલ જેનો અર્થ થાય છે પણ પરંતુ છતાં પણ હજુ સુધી એવો અર્થ થાય છે ત્યારબાદ આવે છે હાવેવર અને એઝ એના પછી છે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ એટલે તેમ છતાં પણ ઇન્સ્પાઇટ પછી ઓફ આવે છે ડિસ્પાઇટ પછી કોઈ દિવસ ઓફ આવતું નથી અને બંને પછી સંબંધ વિભક્તિનું રૂપ મૂકવામાં આવે છે ફોર એક્ઝામ્પલ ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલનેસ હી વેન્ટ ટુ સ્કૂલ કે તે બીમાર હોવા છતાં પણ શાળાએ ગયો હતો તો હિઝ જે છે એ પોઝેસિવ એડજેક્ટિવ તરીકે ઉપયોગ થયો છે અને ઇલનેસ છે તે નામ છે તો આ બધા કન્જક્શન્સ એવા છે કે જે વિરોધાભાસ દર્શાવે છે વિરોધાભાસ કોને કે આપણે કન્જક્શનના એક ટોપિકમાં વાત કરી ચૂકેલા છે ફોર એક્ઝામ્પલ તમે એમ કહો કે મેં સખત મહેનત કરી અને હું પાસ થઈ ગયો વિરોધાભાસ નથી કોઈ વિદ્યાર્થી સખત મહેનત કરે પાસ થાય છે કે નવી વાત નથી પણ હા તમે એમ કહી શકો છો કે મેં સખત મહેનત કરી છતાં પણ હું નાપાસ થયો તો એ કેવો ભાવ છે તો એ વિરોધાભાસ છે તો એવા વિરોધાભાસ દર્શાવતા સંયોજકો છે એ આ ટોપિકમાં સમાવેશ થાય છે એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ તો ઇલેક્ટિવ ઇલેક્ટિવ નો અર્થ થાય છે અનુમાન દર્શાવતા સંયોજકો અનુમાનના સંયોજકમાં ટોપિકમાં આવે છે એઝ ઇફ અને એઝ ધો એઝ ઇફ અને એઝ ધો અને બંનેનો અર્થ થાય છે જાણે કે એઝ ઇફ હોય કે પછી એઝ ધો બંનેનો અર્થ જાણે કે થાય છે અને એઝ ઇફ અને એઝ ધો ની ખાસિયત છે કરતા ગમે તે હોય ક્રિયાપદ જે છે વેર આવે છે કારણ કે એક ઇમેજિનેટિવ કાલ્પનિક દર્શાવતા અનુમાન દર્શાવતા સંયોજક હોય છે ફોર એક્ઝામ્પલ હી પ્લેસ he plays as if he were MS Dhoni એટલે તે રમે છે જાણે કે તે MS Dhoni હોય પણ છે તો નહીં આપણને ખબર છે કઈ તો કે MS Dhoni છે નહીં પણ આપણે એક એવી એની બેટિંગ સ્ટાઇલ ઉપરથી એવી એક આપણે એક કલ્પના દર્શાવે છે અનુમાન કરીએ છીએ કે તે MS Dhoni હોય એટલા માટે ક્રિયાપદ બે આવે છે તો એ ઇલેક્ટિવ છે એના પછી છે ટાઈમ ટાઈમ એટલે કે સમય તો અમુક કન્જક્શન્સ એવા છે કે જે સમય દર્શાવે છે ફોર એક્ઝામ્પલ when while અને as જેનો અર્થ જ્યારે ત્યારે થાય છે વેન સિમ્પલ ટેન્સિસ માં આવે છે વાઇલ અને એઝ કન્ટિન્યુઅસ ટેન્સિસ માં આવે છે ત્યારબાદ છે એઝ સૂન એઝ ત્યારબાદ છે નો સૂનર ધેન નો સૂનર ધેન અને ત્યારબાદ છે હાર્ડલી અથવા સ્કેસલી અથવા બેરલી વેન બરાબર છે હાર્ડલી વેન સ્કેસલી વેન અથવા બેરલી વેન એને બોલવામાં આવે છે સામાન્ય રીતે એક ક્રિયા પૂરી થાય અને ત્યારબાદ બીજી ક્રિયા શરૂ થાય એના માટે એઝ સૂન એઝ નો સૂન ધેન હાર્ડલી વેન સ્કેસલી વેન અને બેરલી વેન નો ઉપયોગ થાય છે ફોર એક્ઝામ્પલ એઝ સૂન એઝ ધ ટીચર એન્ટર ધ ક્લાસ ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ એટલે જેવા શિક્ષક ક્લાસમાં આવ્યા વિદ્યાર્થી ઊભા થયા શિક્ષક હું ક્લાસમાં આવું વિદ્યાર્થી ઊભો થયો એક ક્રિયા પૂરી થઈ બીજી ક્રિયા
શરૂ થઈ એના માટે આવે છે એના પછી આગળ વધીએ તો સમય દર્શાવતા સમય ચક્ર ટીલ અને ટીલ પણ છે વિદ્યાર્થી મિત્રો આ ટીલ અને ટીલ અને બિફોર આફ્ટર આ બંને એવા જે છે કે જે કન્જક્શન પણ છે સાથે સાથે પ્રપોઝિશન્સ માં પણ એનો ઉપયોગ થાય છે તો આ બધા કન્જક્શન્સ સમય દર્શાવે એના પછી આગળ વધીએ તો કોઝ અને રીઝન કોઝ અને રીઝન રીઝન કેતા કારણ અમુક સંયોજક એવા છે કે જે કારણ દર્શાવે છે એમાં આવે છે ત્રણ ક્યાં ક્યાં તો કે સીન્સ એઝ અને બીકોઝ સીન્સ એઝ અને બીકોઝ જેનો અર્થ કારણ કેવો થાય છે સીન્સ અને એઝ બે વાક્યની શરૂઆતમાં પણ આવી શકે છે વચ્ચે પણ આવી શકે જ્યારે બીકોઝ એવું છે કે માત્ર વચ્ચે જ આવે છે પણ હા બીકોઝ ઓફ હોય તો એ શરૂઆતમાં આવી શકે ખાલી બીકોઝ હોય તો બે વાક્યની વચ્ચે જ આવે છે જેમાં પહેલું વાક્ય છે પરિણામ દર્શક હોય છે બીજું વાક્ય કારણ દર્શક હોય છે એની પછી રિઝલ્ટ અથવા તો કન્સિક્વન્સ એટલે જેને આપણે ગુજરાતીમાં પરિણામ કે ફળ દર્શાવતા સંયોજકો કહી શકીએ છીએ એ પરિણામ દર્શાવતા સંયોજકોમાં આવે છે સો ધેરફોર જેનો અર્થ તેથી અથવા માટે થાય છે બે વાક્યની વચ્ચે આવે છે પહેલું વાક્ય કારણદર્શક બીજું વાક્ય પરિણામ આંધ્ય ઉલટું છે આમાં સિન્સ એન્ડ બીકોઝ પછી કારણ હોય છે અને સો ધેરફોર પછી પરિણામ હોય કા હોય છે કારણ કે એક કારણ દર્શાવે છે બીજું છે તે પરિણામ દર્શાવે છે એના પછી આગળ વધીએ તો ટુ અને ટુ એટલે કે ખૂબ જ ત્યારબાદ આવે છે ઇનફ ટુ એટલે કે પૂરતું ત્યારબાદ છે સો દેર એટલે એટલું બધું કે અને ત્યારબાદ આવે છે સચ દેર એટલે કેવું કે તો આ બધા કન્જક્શન્સ કેવા છે કે જે રિઝલ્ટ એટલે કે પરિણામ દર્શાવે છે એના પછી આગળ વધીએ તો પર્પઝ પર્પઝ એટલે કે હેતુ જેમાં આવે છે સો દેટ પછી ઇન ઓર્ડર દેટ અથવા તો દેટ સો દેટ ઇન ઓર્ડર દેટ અથવા દેટ જેનો અર્થ થાય છે જેથી કરીને બરાબર છે હેતુ કે ઈરાદો દર્શાવે છે એના પછી આગળ વધીએ તો કન્ડિશન કન્ડિશન એટલે અહીં આપણે શરતના અર્થમાં લઈશું જે કન્ડિશનમાં ઇફ આવે છે અનલેસ આવે છે અને ઓર અથવા અધરવાઇઝ પણ આવે છે બરાબર છે જેમાં ઇફ એટલે જો ડેશ તો શરત સૂચવે છે હકાર અર્થ દર્શાવે છે અનલેસ છે જો નહીં તો નહીં શરત સૂચવે છે પરંતુ અર્થ કેવો છે તો કે નકાર અર્થ દર્શાવે છે અધરવાઇઝ જે છે એ પસંદગી છે ત્રણની ધમકીનો ભાવ સૂચવે છે જેમાં અથવા અને નહીં તો એવો એનો ભાવ થાય છે બરાબર ઇફ અનલેસ બે વાક્યની શરૂઆતમાં કે વચ્ચે આવી શકે છે ઓર અધરવાઇઝ માત્ર વચ્ચે જ આવે છે એના પછી આગળ વધીએ તો કમ્પેરિઝન કમ્પેરિઝન એટલે કે સરખામણી ડિગ્રીઝ ઓફ કમ્પેરિઝનના લેક્ચરમાં આપણે આના વિશે વાત કરી ચૂક્યા છીએ સરખામણી છે એ ત્રણ રીતે થઈ શકે છે પોઝિટિવ કમ્પેરેટિવ અને સુપરલેટિવ પોઝિટિવમાં વાત કરીએ તો વિશેષણની પહેલા આગળ પાછળ એસેજ આવે છે હકારમાં નકારમાં સોએજ આવે છે બરાબર છે ત્યારબાદ આગળ વાત કરીએ તો કમ્પેરેટિવમાં ઈઆર પ્રત્યે લાગે છે અને એના પછી ધ્યાન મૂકવામાં આવે છે ઈઆરની જગ્યાએ મોર અથવા અનિયમિત રૂપ પણ એ મૂકવામાં આવે છે એના પછી વાત કરીએ મેનર તો મેનર એટલે કે રીત જેને આપણે ઇંગ્લિશમાં ઇન્સ્ટન્ટ પણ કહી શકીએ છીએ અને એઝ અથવા લાઈક બરાબર છે જેનો અર્થ ની જેમ એવો પણ થાય છે હી રન્સ લાઈક મિલ્ખા સિંહ તે દોડે છે કોની જેમ દોડે છે તો મિલ્ખા સિંહની જેમ દોડે દોડવાની રીત છે એ મિલ્ખા સિંહ જેવી છે એઝ અને લાઈક બરાબર છે ની જેમ એની પછી છે કો રિલેટિવ એટલે કે જોડી રૂપે વપરાતા સંયોજકો અમુક સંયોજકો એવા છે વિદ્યાર્થી મિત્રો કે જે તમે સિંગલ યુઝ ન કરી શકો નોર્મલી એને તમે પેર સાથે જોડી રૂપે જ યુઝ કરી શકો ફોર એક્ઝામ્પલ તરીકે આઈધર ઓર બરાબર તો જોડી રૂપે કેવી રીતે આઈધર છે સાથે ઓર છે બંનેને સેન્ટેન્સમાં ભેગા જ તમે યુઝ કરી શકો છો એવી રીતે નાઈધર નો પછી છે નોટ ઓનલી બટ ઓલસો એના પછી છે બોથ અને એન્ડ પછી છે નો સુંદર ધે નો સુંદર ધે પછી હાર્ડલી અથવા સ્કેસલી અથવા બેરલી વેલ બરાબર છે પછી છે એઝ એઝ સો એઝ તો આ બધા કન્જક્શન્સ કેવા છે વિદ્યાર્થી મિત્રો કે નોર્મલી તમે ખાલી આઈધર યુઝ ન કરી શકો ખાલી આઈધર યુઝ કરવું હોય તો આઈધર ઓફ યુઝ કરવું પડે કારણ કે આઈધર ઓર એક વચનમાં આઈધર ઓફ બહુવચન એવી રીતે નાઈધર નો એક વચન નાઈધર ઓફ છે તે બહુવચન તો આ બધા જ કન્જક્શન્સ કેવા છે કે જે કોરિલેટિવ મતલબ એક શબ્દ છે બીજા શબ્દ સાથે કોરિલેટિવ સહસંબંધમાં હોય છે એક શબ્દ બીજા શબ્દ સાથે જોડાયેલો હોય છે એટલા માટે કોરિલેટિવ વર્ડ યુઝ કરીએ છીએ અને જુડી રૂપે વપરાતા સંયોજકો છે અને હવે પછી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટસ ઓફ સ્પીચ આમ તો પાર્ટસ ઓફ સ્પીચના મુખ્યત્વે આઠ પ્રકાર છે પણ હા એક મોડર્ન ઇંગ્લિશ ગ્રામર મુજબ નવમો પ્રકાર ડિટરમિનન્ટ્સ તમે યુઝ કરી શકો પણ ઓફિશિયલી નહીં એક નોર્મલી આપણે એક વાતચીત કરતા કહી શકીએ છીએ પાર્ટસ ઓફ સ્પીચ નવ પ્રકારની છે બાકી ઓફિશિયલી તમે વાત કરતા હોય તો પાર્ટસ ઓફ સ્પીચ આઠ જ પ્રકારની છે નાઉન પ્રોનાઉન એડજેક્ટિવ વર્બ
adverb, prepositions, conjunction. બરાબર અને હવે આઠમી પાર્ટ્સ ઓફ સ્પીચ છે અને એ છે ઇન્ટરજેક્શન્સ. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરજેક્શન્સ ને ગુજરાતીમાં ઉદ્ગાર વાચકો કહેવામાં આવે છે. આમ તો આ જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એને સેન્ટેન્સ સાથે કઈ મતલબ છે જ નહીં. બરાબર છે, એ સેન્ટેન્સ થી અલગ છે એમ પણ કહી શકાય, સેન્ટેન્સ નો ભાગ છે એમ તમે ન કહી શકો, સેન્ટેન્સ થી અલગ જ છે એન્ડ સેન્ટેન્સ સાથે કઈ ઇન્વોલ્વ સેન્ટેન્સ માં એ ઇન્ટરજેક્શન ભાગ છે ઇન્વોલ્વ થતો નથી. ફોર એક્ઝામ્પલ સબ્જેક્ટ છે, વર્બ છે, ઓબ્જેક્ટ છે, અધર વર્ડ્સ છે, કોઈ પણ જગ્યાએ ઇન્વોલ્વ થતો નથી. માત્ર ને માત્ર ઇન્ટરજેક્શન્સ જે છે એ વાક્યની શરૂઆતમાં જ આવે છે અને ઇન્ટરજેક્શન્સ ની એક ખાસિયત હોય છે ઇન્ટરજેક્શન સાથે ફરજિયાત એક્સક્લેમેશન માર્ક એટલે કે ઉદ્ગાર ચિહ્ન ફરજિયાત હોય છે, કારણ કે તેનાથી એ ભાવ છે એ વધારે એડ કરવામાં આવે છે. અને હા, જો હજી વધારે તમારે ઇન્ટરજેક્શન વાક્ય સ્ટ્રોંગ બનાવવો હોય તો એક સાથે તમે બે એક્સક્લેમેશન માર્ક્સ યુઝ કરી શકો છો, સૌથી પહેલા એ વર્ડની પછી અને ત્યારબાદ સેન્ટેન્સને અંતે પણ તમે એ એક્સક્લેમેશન માર્ક છે તે યુઝ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરજેક્શનની વાત કરી ઉદ્ગારવાચકો તો એક પ્રકારની ક્લિક એક અચિંતી લાગણી છે, એક ફિલિંગ્સ છે, એક એવી ઉર્મિ વ્યક્ત કરે છે. ફોર એક્ઝામ્પલ કોઈ સારું દ્રશ્ય તમે જોઈ લો અને તમારા મોઢામાંથી ઓટોમેટિક શબ્દ નીકળી પડે કે વાહ કેવું દ્રશ્ય, બરાબર છે, કે વોટ અ બ્યુટીફુલ સીન, બરાબર છે, અથવા વોટ અ પ્લેઝન્ટ મોર્નિંગ, અથવા વાવ આપણે કહીએ તો વાવ ક્યારે કહીએ, આપણે વખાણ કરતા હોય, પ્રશંસા કરતા હોય, આ છે, ઓ છે, ઓટોમેટિક આ એક પ્રકારના આપણે મોટા ભાગે શું છે કે કઈ શબ્દ આપણે બોલતા હોય તો પહેલા આપણે વિચાર કરીએ, મનમાં પ્રોસેસ થાય, પણ ઇન્ટરજેક્શન એ વસ્તુ છે કે પ્રોસેસ થવાની છે નહીં, ઓટોમેટિકલી તમને ઇન્સ્પાયર થશે, તમને ઓટોમેટિક તમારે ન બોલવું હોય તો પણ તમારે ઓટોમેટિક બોલી જવાશે. બરાબર, કોઈ સારું દ્રશ્ય જોઈને, કોઈ સારું ચિત્ર જોઈને, કોઈના વખાણ કરવા માટે, બરાબર છે, અથવા તમને પસંદ ન આવ્યું તો પણ ઓટોમેટિક તમે કહી દેશો કે આ મને નથી ગમ્યું. બરાબર, તો એ પ્રકારની જે ઉર્મી છે, લાગણી છે, અચિંતી લાગણી, બરાબર છે, કે જે આમ ઇન્સ્ટન્ટ એ ઇન્સ્પાયર થાય છે મનમાંથી, એને વિદ્યાર્થી મિત્રો ઇન્ટરજેક્શન્સ કહેવામાં આવે છે. ઇન્ટરજેક્શન એવો શબ્દ છે કે જે કોઈ અચિંતી લાગણી કે ઉર્મીને વ્યક્ત કરે છે. બરાબર, થોડાક એક્ઝામ્પલ દ્વારા સમજીએ કે હેલો, વોટ આર યુ ડુઈંગ હિયર. આપણે નોર્મલી ગુજરાતી કે એ ભાઈ તું અહીં હું કરી રહ્યો છું, તો એ ભાઈ જે છે એને સેન્ટેન્સ સાથે કહી લેવા દેવા છે. નોર્મલી આપણે આપણી તરફ ધ્યાન દોરવા માટે આપણે કહે છે હેલો, વોટ આર યુ ડુઈંગ હિયર, તું અહીંયા શું કરી રહ્યો છો, કઈ ઇન્ટરજેક્શન શું છે, હેલો. બરાબર, એના પછી જોઈએ કે એલાસ માયા ઇઝ ડેડ, તો એલાસ જે છે દુઃખ અને દિલગીરીનો ભાવ છે. આપણે ગુજરાતી કે અરે, બરાબર છે, એક અરે માયા ઇઝ ડેડ, માયાનું મૃત્યુ થયું છે. પછી કે હુરે વી આર વન ધ ગેમ, તો હુરે જે છે આનંદનો ભાવ છે. બરાબર છે, કે હુરે વી આર વન ધ ગેમ, અમે ગેમ છે તે જીતી ગયા, તો એના પછી ઓ આઈ ગોટ સચ અ ફ્રાઇટ, કે હું કેટલો ડરી ગયો હતો. બરાબર છે, ઓ એની પછી છે આ વેર શેલ વી ગો, કે હવે આપણે ક્યાં જઈશું, તો આ છે. અને હશ ડોન્ટ મેક અ નોઇઝ, એટલે કે અવાજ કરવાની, તો એમ સેન્ટેન્સ સાથે કે લેવા દેવો છે જ નહીં. બરાબર છે, એક પ્રકારનો એક શું કે ઉદ્ગાર વાચક શબ્દ છે. બરાબર, ઉદ્ગાર વાચકો વિવિધ લાગણીઓ કે ઉર્મીઓને વ્યક્ત કરે છે, ફિલિંગ્સ છે, ઇમોશન્સ છે એને એક્સપ્રેસ કરે છે. હવે કેવા કેવા પ્રકારની લાગણી હોય તેને ઉદ્ગાર વાચકો વ્યક્ત કરે છે, તો સૌથી પહેલા આપણે જોઈએ કે જોય એટલે કે આનંદ, ત્યારબાદ ગ્રીફ એટલે કે શોક, સરપ્રાઈઝ આશ્ચર્ય, પછી એપ્રુવલ આપણે કઈ શાબાશી આપતા હોય. બરાબર છે, પછી રિલીફ એટલે કે રાહત, એ છે અલગ અલગ પ્રકારની ફિલિંગ્સ એને વ્યક્ત કરે છે. અને કેટલાક શબ્દો જુદો ઓચિંતી લાગણી ઉર્મીને વ્યક્ત કરવા માટે ઉપયોગમાં લેવાતા હોય છે. નોર્મલી આમ તો જોઈએ તો વાવ છે, આ છે, એલાસ છે, ઉર્રે છે, એ બધા નોર્મલી ઇન્ટરજેક્શન્સ છે. પણ ઘણી વખતે વર્ડ્સને તમે ઇન્ટરજેક્શન બનાવી શકો. ફોર એક્ઝામ્પલ હેલો છે ઇન્ટરજેક્શન નથી. નોર્મલી શું છે, આપણે હેલો ક્યારે યુઝ કરીએ, કોઈને એક પ્રકારે શું છે કે ગ્રીટિંગ્સ આપવા માટે અથવા ઇન્ટ્રોડ્યુસ કરવા માટે આપણે હેલો યુઝ કરતા હોઈએ છે. તો હેલો થી કેવો ભાવ થાય, એને ઇન્ટ્રોડ્યુસ થાય છે. એલએસ થી કેવો ભાવ થાય, કે દુઃખ કે દિલગીરી નો ભાવ થાય છે. ઉર્રે થી કેવો ભાવ થાય, તો કે શું આનંદ નો ભાવ થાય છે. એવી રીતે કે આ મી, કે અરે હું, બરાબર છે, ગુડ બાય, આવજો, ફોર શેમ, કેવું શરમજનક કામ કહેવાય, ગુડ ગ્રેસિયસ, કેવો દયાળુ માણસ, બરાબર છે, વેલ ડન, શાબાશ, જો મહેનત થી કેવો ભાવ થાય, આપણે એપ્રુવલ આપીએ છીએ અને આપણે એડમાયર કરીએ છીએ, વખાણ કરીએ છીએ અને શાબાશી આપીએ છીએ. બરાબર છે, મહેનત, અથવા કોઈ સારું ચિત્ર જોજો તમને ઓટોમેટિક બોલો ઓસમ, તો ઓસમ વર્ડ માત્ર શું છે, એક પ્રકારનો આશ્ચર્યનો ભાવ છે, પણ એને તમે એક અચિંતી તીવ્ર લાગણી બનાવો છો, સ્ટ્રોંગ ફિલિંગ બનાવો છો, ઓસમ. બરાબર છે, તો એ જે છે
એ વિદ્યાર્થી મિત્રો ઇન્ટરજેક્શન્સ બને છે ઇન્ટરજેક્શનના ટોપિકમાં ખાલી એટલું જ યાદ રાખવાનું છે કે કોઈ પણ વર્ડને ઇન્ટરજેક્શન બનાવવા માટે એ વર્ડ પછી ઇન્સ્ટ્રક્ટ તમે આ જે એક્સક્લેમેશન માર્ક્સ આવે છે બરાબર જેને આપણે ગુજરાતીમાં ઉદ્ગાર ચિહ્ન કહીએ છે એ ઉદ્ગાર ચિહ્ન મૂકીને કોઈ પણ સેન્ટેન્સ છે એ ઇન્ટરજેક્શનમાં ફેરવી શકે છે જો કે આમ તો એક વાત બરાબર છે કે ઇન્ટરજેક્શન જે સેન્ટેન્સનો ભાગ છે જ નહીં સેન્ટેન્સથી અલગ જ છે સેન્ટેન્સના સ્ટ્રક્ચરમાં કોઈ પણ જગ્યાએ ઇન્ટરજેક્શનનો ઉલ્લેખ કરવામાં આવતો નથી પણ હા એ સેન્ટેન્સના ભાગ રૂપે ગણવામાં આવે છે કેવી રીતે કારણ કે એનાથી એક પ્રકારની ઔચિત્ય લાગણી છે તીવ્ર લાગણી છે તે વ્યક્ત થાય છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચના છેલ્લા ત્રણ ભાગ પ્રેપોઝિશન્સ કન્જક્શન અને ઇન્ટરજેક્શન વિશે આજના વિડીયો લેક્ચરમાં અભ્યાસ કર્યો થેન્ક્સ ફોર વોચિંગ